કૂતરાને કૂતરો થાય એમ કેવું પડ્યું, બળદને કેવું પડ્યું, બળદ થા. કોઈને કેવું નથી પડતું, કારણ ગધેડો ગધેડાનું કામ કરે, કૂતરો કૂતરાનું કામ કરે, બળદ બળદનું કામ કરે છે, અને માણસને કેવું પડે ને, એ માણસ છો કે જાનવર છો, કેવું પડે કે ના કેવું પડે? યસ, માણસ જેવો નીચે આવ્યો. પહેલાં 25 વર્ષ, કોણ છે બિલો 25? બિલો 25, યસ, ઓકે ઓકે. 25 વર્ષ તમારા આ જ રીતે જાય છે ને, નાના હતા, મોટા થયા, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, ત્યાંથી થોડા ઘણા જોબમાં ગયા, રૂપિયા કમાયા, તમારા 25 વર્ષ બહુ સરસ. પછી બિઝનેસ શરૂ થાય, એટલે 25 થી 50ની ઉંમરને કઈ 25ઈ કહેવાય છે ખબર છે? ઓ બોલો, ગધા 25ઈ. હવે સમજ પડી તમને? આજે 25 છે ને, તમને તો સારામાં સારા 25 ફર્સ્ટ આપેલા, પણ તમને ઓછા પડતા હતા, તમે ભગવાન પાસે બીજા 25 માંગી લીધા, તો ભગવાને ગધેડાના 25 ઠોકી દીધા. કર મહેનત, કર મજૂરી. તમને મેં સ્ટાર્ટિંગની પહેલી શિબિરમાં કીધું હતું, સવારે ઉઠે દોડાદોડી, બરાબર છે? આ તો અત્યારે તમારે ત્યાં 2-3 બાથરૂમ છે, પહેલાં આખા ઘર વચ્ચે એક જ બાથરૂમ હોય એમાંય લાઈન લાગતી હતી, કતાર મેં ખડે હે. ઓલો કે મારે સ્કૂલમાં જવું છે, ઓલો કે મારે કોલેજમાં જવું છે, ઓલો કે મારે ટ્રેન પકડવાની છે. કોણ અંદર જાય, કોણ જલ્દી બહાર ખટખટાવે, એ બહાર નીકળ, એ બહાર નીકળ, બાથરૂમ સિંગર ચાલ બહાર નીકળ. સવારથી તમારા ઘરની અંદર, હા, પપ્પા બહાર નીકળે જેમ તેમ ખાઈને, પછી ટ્રેન પકડે. ટ્રેનની હાલત તો મેં તમને કીધી હતી ને, ફાસ્ટ શિબિરમાં જેમ તેમ પહોંચે, આખો દિવસ કામ કરે, અને સાંજ પડતા પડતા તો એની હાલત ગળિયા બળદ જેવી થઈ ગઈ હોય, સાવ લૂસ. 25 ગદ્દા 25. પછીના 25 વર્ષ કૂતરા જેવા હોય છે, હળે હળે બસ, હા, 51 થી 75ના થાય ને, એટલે કંટાળી ગયા હોય. કોઈ પણ આવે કંઈક કહેવા, એ શાંતિ રાખ રે, એ ચૂપ માર રે, આવું જ બધું સંભળાતું હશે આપણા ઘરમાં. અને 75 થી 100માં તો બિચારા હાંફતા હોય, ખાંસી, અસ્થમા, દમ, હં, ઘડી ઘડી બાથરૂમમાં જવાનું, ઘડી ઘડી ટોયલેટમાં જવાનું, બચારાની બળદિયાની 25ઈ ચાલતી હોય. વોટ ઇઝ યોર લાઈફ? લાઈફ ઇઝ સ્ટ્રગલની વાત પછી કરવી છે, પહેલાં તમારી જિંદગી શું છે? જન્મ લેવાનો, જરા ભણી ગણીને તૈયાર થવાનું, પછી બિઝનેસ કરવાનો, પછી મેરેજ કરવાના, પછી બાલ બચ્ચાઓને જન્મ આપવાના, પછી એને મોટા કરવાના, પછી એને પરણાવવાના, ત્યાં સુધીમાં તમે બુઢા થઈ જાઓ. અને એક દિવસ એવો આવી જાય, જય જય નંદા, તો તમારું ના થાય, અમારું થાય, તમારું તો રામ બોલો ભાઈ, ફિનિશ. શું આ આપણી લાઈફ? વોટ ઇઝ યોર લાઈફ? તમને આજે શિબિરમાંથી બહાર નીકળ્યા પછી કોઈ પૂછશે, વોટ ઇઝ યોર લાઈફ, તમે બોલી શકો એમ? વોટ મીન્સ લાઈફ? આજે તમને લાઈફની સ્પેલિંગ પૂછીશ, અને એક એકની ડેફિનેશન મુજબની તમને હું લાઈફની ડેફિનેશન આપીશ, સ્પેલિંગ મુજબ. લાઈફની સ્પેલિંગ LIFE. ઓકે, તમારા જેવા ન્યૂ જનરેશનને જોઉં છું, યંગ એજના યુવક યુવતીઓને, ત્યારે મને તમારી લાઈફ જુદી દેખાય છે. તમારો L છે ને, શેનો છે કહી દઉં? LOVE. યસ, સ્કૂલમાં હતા ત્યાં સુધી ઠીક હતું, સ્કૂલમાંથી જેવા તમે 11th 12th ક્રોસ કરીને કોલેજમાં પગ મૂકો છો, શેના માટે જાઓ છો? ભણવા? 100માંથી 30% નથી ભણતા, કોલેજમાં જ જતા નથી, રેવા દો ને.